क्राफ्ट पेपर माथी बना भी है तो आप एक मोबाइल तो ये अपना माटे खूब सारू पड़े तो अहीं हूँ तुमने आ फोन मारा हाँ हम अपने लोक विज्ञान केन्द्र सूरत ना डायरेक्टर श्री काकड़िया साहेब जोड़ाई गया छे वो आपने ऑप्शन आपसे केंद्र नहीं प्रवृत्त अने त्यार बाद आपने आपने कार्यक्रमने आगळ लईए तो ओवर टू काकड़िया साहेब आप सबनो आजना शनिवार ना समय में तनु स्वागत छे कम्युनिटी साइंस सेंटर द्वारा आज आपणे मैथ्स विथ फन विथ मैथ्स ये अंगे कार्यक्रम नु आयोजन करेलो छे कम्युनिटी साइंस सेंटर माथी तमारा माथी घणा बधा परिचित हशो विद्यार्थी मित्रों ने साथे टीचर्स पण जोडायेला छे તમારું બધાનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં આજે સ્વાગત કરીએ છે ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે કે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને શોર્ટમાં ગુજકોસ કહેવામાં આવે છે તો ગુજકોસ અંતર્ગત જિલ્લા કક્ષાનું આ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર છે અને છેલ્લા 16-17 વર્ષથી સુરત ખાતે કાર્યરત છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો મેઇન જે હેતુ છે એ વિજ્ઞાનને કઈ રીતે આપણે પ્રમોટ કરવો કઈ રીતે એને પોપ્યુલરાઇઝ કરવો આપણે કઈ રીતે એનો પ્રચાર અને પ્રસાર કરવો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તરફી કઈ રીતે એનો એટીટ્યુડ ડેવલપ થાય અને વધારે વધારે વિજ્ઞાન તરફી બાળકો વળે બીજા સ્ટ્રીમ કરતા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફે જોડાય અને પ્રવૃત્તિ દ્વારા આપણે કઈ રીતે વિજ્ઞાનને વધારે વધારે સારી રીતે શીખવી શકીએ વિજ્ઞાન અને ગણિત ને પર્યાવરણ ને બધા વિષય આવી જાય વિજ્ઞાન કહીએ એટલે ખાસ કરીને અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી વર્ષ દરમિયાન થાય છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું પણ આયોજન થાય છે એટલે કે બાળકો છે એક રાષ્ટ્રીય કક્ષાએ જઈ શકે સૌ પ્રથમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ લેવલ નું કોમ્પિટિશન આયોજન થાય પછી સ્ટેટ લેવલે ગુજકોસ દ્વારા કોમ્પિટિશન ઝોનલ લેવલ પણ થાય છે અને ત્યારબાદ તેમાં વિજેતા ટીમ છે નેશનલ સુધી જઈ શકે છે તો એવી કોમ્પિટિશન નો ઉલ્લેખ કરો તો એક નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ નેશનલ સાયન્સ સેમિનાર નેશનલ રૂરલ આઈટી ક્વિઝ નેશનલ સાયન્સ ડ્રામા કોમ્પિટિશન આ પ્રકારની નેશનલ લેવલની 4-5 કોમ્પિટિશન આયોજન થતી હોય છે તો એમાં તમે ખાસ જોડાઈ શકો છો આ વર્ષની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો કાર્યક્રમનો એનાઉન્સ થઈ ગયો છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે તો તમારા પૈકી જે કોઈ રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તમારા માર્ગદર્શક શિક્ષકની મદદ લઈ વર્ષ દરમિયાન ઘણા બધા વૈજ્ઞાનિક દિવસો આવે છે સાયન્ટિફિક ડે એનું પણ સેલિબ્રેશન થાય છે એમાં પણ અલગ અલગ ઘણી બધી સ્પર્ધાઓ અને એક્ટિવિટી નું આયોજન થતું હોય છે સ્ટડી ટૂર નું આયોજન થતું હોય છે વેકેશન દરમિયાન પણ ઘણા બધા એક્ટિવિટી વર્કશોપ રોબોટ મેકિંગ ના છે કે મોડેલ મેકિંગ ના છે કે એવા બધા વર્કશોપ નું આયોજન થતું હોય છે તો વિશેષ તમારે વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિ વિશે જાણવું હોય તો હું તમને અમારી પ્રવૃત્તિ વિશે તમને સોશિયલ મીડિયા તમને વધારે હું સમય ન લેતા આજે આપણી સાથે પસંદ તરીકે સંજયભાઈ જોડાયેલા છે સંજયભાઈ બોસ એ પોતે અમારા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરીકે એજ એ
साइंस कोऑर्डिनेटर तरीके पण सेवा आपी चुक्या छे अने हाले साइंस टीचर तरीके जीवन भारतीमां पण सेवा आपी रह्या छे तो एमनो आजे आपने आ मेथ्स एक्टिविटीमां आपने लाभ मळशे चर्चा करशु तो हूँ संजय भाई ने हेन्ड ओवर करीश के हवे आगळ नो कार्यक्रम तो विद्यार्थीओ शिक्षकों जोड़ाया छे जे दर्शावे छे के अपने सौने अमा केटलो रस छे नो शिक्षा माटे अने आप सौ विद्यार्थी मित्रो આપણે દરેક જણ આપણી પાસે હોય છે કે તમારું માઇક તમે મ્યુટ રાખવા વિનંતી જે વિદ્યાર્થીઓનું માઇક મારો અવાજ તમને આવતો હશે દરેક જણ ને તો આપણા સૌની પાસે અવાજ આવે છે આજની સૌથી પહેલી આપણી એક્ટિવિટી જે તમે મોબાઈલ સ્કેન કરીને ઉપયોગ કરી શકો બીજું સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આમાં બે પિરામિડ જેવું દેખાય છે તમને બરાબર અને આ વચ્ચે જે ખાંચ છે ખેડા વાળો ભાગ ત્યાં તમે તમારા મોબાઈલ ને ગોઠવી શકો છો હું અહિયાં તમે જોઈ શકશો કે મેં મારો ફોન હું તમને દેખાડું છું તમે જોઈ શકશો કે આ સ્ટેન્ડ પર મેં મારો ફોન મૂકી દીધો છે સર ચોટી ગયું છે ચોટેલું આવે બરાબર હા સર દેખાય સર આ તમને દેખાશે સર મેં આવું સ્ટેન્ડ બનાવ્યું છે ઓકે તો હવે તમારું આજે રિવિઝન થશે જેને બનાવ્યું હશે એનું તો હવે આપણે કેવી રીતે બનાવતા જઈશું એના ઉપર જઈએ તો સૌથી પહેલા તમારું જે આ ક્રાફ્ટ પેપર છે એ ક્રાફ્ટ પેપરને એક્ઝેક્ટ વચ્ચેથી આ તમે જોજો એક્ઝેક્ટ વચ્ચેથી આપણે એને ફોલ્ડ કરીએ બરાબર છે આપણે એને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરીશું સર સ્ક્રીન નથી દેખાતી સર દેખાય છે સર નથી દેખાતી હા જો આ રીતે તમે એને આ જે આપણું ક્રાફ્ટ પેપર છે એને આ રીતે વચ્ચેથી સૌથી પહેલા તમે ફોલ્ડ કરી દો બરાબર એટલે પાડવા નથી સર બતાવો ને આ રીતે ફરીથી બતાવું છું
આ આપણું ક્રાફ્ટ પેપર છે એને બરાબર વચ્ચે થી આ રીતે આપણે એને ફોલ્ડ કરીશું. મિત્રો આપણે જે કઈ પણ મોડેલ આજે બનાવીશું એનો હેલો સર હેલો એનો જે પાયો છે એ છે ઓરિગામી. બસ તમારો ઓરડા દે દે કાટો જાપાની કાટ છે કે જેમાં વસ્તુઓને આગળની મદદથી વિવિધ પ્રકારના મોડેલ બનાવવામાં આવે છે અને આ એક પ્રકારના મોડેલ છે કે જેમાં આપણે કોઈ વસ્તુને કટ નથી કરતા, કાપવાનું મૂકવાનું કાપવાની વસ્તુ એમાં આવતી નથી. જસ્ટ યુ હેવ ટુ ફોલ્ડ, તમારે એને ફોલ્ડ કરવાના છે અલગ અલગ રીતે. આપણે જુદા જુદા મોડેલ્સ બનાવવાના છે તો પહેલું સ્ટેપ તમારી સ્કિન નથી દેખાતી આને ફોલ્ડ કર્યું તમે એને ઓપન કરી દો એટલે અહીંયા વચ્ચે એક ત્રીજો સળ પડી ગયો છે. અમે જો વચ્ચે એક ત્રીજી રેખા દેખાશે. હવે તમારે શું કરવાનું છે એ સમજો કે આ જે ભાગ છે એને અહીંયા સુધી આ ઊભી રેખા દેખાય છે ત્યાં સુધી ફોલ્ડ કરવાનું છે. હું તમને ફોલ્ડ કરીને બતાવું છું. સર તમે દેખાતા નહીં ફરીથી બોલો. વચ્ચેથી ફોલ્ડ કર્યું આ આપણું પહેલું સ્ટેપ હતું. હવે બીજા સ્ટેપમાં શું કર્યું કે આ બાજુ જે અડધો ભાગ છે એને મેં આ રીતે ફોલ્ડ કર્યું. આમ બિલકુલ એ જ રીતે આ બાજુના અડધા ભાગને પણ આપણે આમ ફોલ્ડ કરી. દેખાતું નથી 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 સર તમે દેખાતું નથી સર તેથી કરો ને સર તમે દેખાતું નથી. એક મિનિટ હું તમને બતાવું છું. તમારે આ રીતે જે તમને હું ફરીથી બધા સ્ટેપ બોલીશ. પહેલું આપણી પાસે સ્ક્વેર કાગળ છે એને બરાબર વચ્ચેથી ફોલ્ડ કર્યું આ પહેલું સ્ટેપ. સર આવી રીતે સર આવી રીતે સર દેખાતું નથી બીજું સ્ટેપ દેખાતું નથી દેખાતું નથી વચ્ચેથી ફોલ્ડ કર્યા પછી જે બે ભાગ છે એમાંથી એક ભાગ ને વચ્ચેની લાઈન સુધી દેખાતું નથી સર દેખાય નથી દેખાતું બંને હું નથી સર આવી રીતે સર આવી રીતે સરસ રીતે કરી દીધું છે. સર દેખાતું નથી સર આવી રીતે ઓકે હા બરાબર છે. આ કેટલાક વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે આપણી સાથે પ્રવૃત્તિ કરી રહ્યા છે. વેરી ગુડ બહુ સરસ. આ રીતે આપણે બાકીના પણ વિદ્યાર્થીઓ સર આવી રીતે તમે વિડિયો ઓન કરીને એ કરશો તો ખ્યાલ આવશે. ઓકે તો આ આપણું પહેલું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું બરાબર. હવે આટલું કર્યા પછી અને આપણે વચ્ચેથી એક્ઝેક્ટ વચ્ચેથી ઉપર બે છેડા સરખા મળે
आज आपको आपको सीधू छे इन्हें बराबर वच्चे थी आ रीते वाली रही सु इन्हा बन्ने छेड़ा एक साथे मैच हवा जो है आ बन्ने छेड़ा जे छे ये बन्ने छेड़ा साथे सरखा हुआ जो ही है इतने एक्जेक्ट मिडल थी आ ओके वेरी गुड भैया बेहतरीन जना हम तो स्क्रीन ऊपर बधाने जोई शकु छु અમુક વિદ્યાર્થીઓ ખૂબ સરસ કરી રહ્યા છે તો ફાઇન સર આવી રીતે આ તમને બની ગયું બરાબર છે આ રીતે વચ્ચેથી આપણે કોડ કર્યું ઓકે બરાબર છે હવે ત્યાર પછી શું કરવાનું છે એ સમજો હવે તમારે આ જે બે ઉપરના છેડા દેખાય છે કોર્નરના તમે જોઈ શકો છો આ બંને ઉપરના છેડા તેને ફોલ્ડ કરવાના છે એ હું તમને બતાવું કઈ રીતે જો તમારે ટુકના પેયાસમાં અને એક્ઝેક્ટ વચ્ચે આવે એ રીતે સર કયા છે જોઈ શકો તમે દરેક જણને દેખા છે સર સર કયા છે ફોલ્ડ કરવાનું છે જો આ રીતે હેલો ગાઈસ હેલો ગાઈસ કેવી રીતે કરવાનું સર જોવાતો નહી દરેક જણ હેલો ગાઈસ સર પહેલેથી કરો આજે આપણે આડું કર્યું છે એને હવે આ રીતે આ રીતે આપણે ફોલ્ડ કરીશું એ જ રીતે અને પણ આપણે ફરીથી ફોલ્ડ કરીશું અને આપણે ફોલ્ડ કરીશું સર નહી તો સર આવી રીતે ને સર આવી રીતે બે વાર સુવા લાગે હા યસ બેટા વેરી ગુડ સર આવી રીતે વેરી ગુડ સર આવી રીતે સર આવી રીતે ફાઇન એક્ઝેક્ટ એક્ઝેક્ટ સર આવી રીતે જો આ રીતે બંને ભાગ આપણે ફોલ્ડ કરીશું સર મારું પણ થઈ ગયું સર મારું પણ થઈ ગયું સ્ટુડન્ટ સોરી સંજયભાઈ આઈ ડિસ્ટર્બ યુ સ્ટુડન્ટ જો તમે માઇક મ્યુટ રાખશો ને તો જ સંભળાશે તમે ફોલ્ડ કરી દો ફરીથી જે વિદ્યાર્થીઓને કદાચ ખબર ના આવતી હોય તો હું ફરીથી તમે આ જે આપણી પાસે હતું એને એક આ છેડો અને આ છેડો બંને છેડાને આ રીતે ફોલ્ડ કરી સર ભૂલાઈ ગયું ભૂલાઈ છે ઓકે હવે એ જ રીતે ખોલી નાખવાનું સર મને ભૂલાઈ ગયું છે એવું સાચું બીજી સાઈડ પણ કરવાનું છે એટલે કે ઉપરના બાકીના બે છેડા માટે સર સરખું નહીં આવતું સર વિડિયો ચોટી ને આવે છે ઉપરના બાકીના જે બે છેડા છે એના માટે પણ તમારે એ જ રીતે કરવાનું બંને બાજુ કેવી રીતે ફરીથી હું તમને સમજાવું છું જો આ આપણું આડું કાગળ છે એને એક બાજુ તમે આ રીતે ફોલ્ડ કર્યું બરાબર એને નાખો હવે કાગળને ઉલટાવી દો અને બીજી બાજુથી એ જ રીતે ફરી પાછું ફોલ્ડ કરી દો એનાથી શું થશે કે તમારા કાગળમાં આ રીતે ચોકડી જેવું બની જશે આવું ક્રોસ બની જશે જુઓ તમે આને આમ ફોલ્ડ કરો અને ત્યાર પછી એને આમ ફોલ્ડ કરો સર તો તમને આ રીતે
દેખાશે તમે જુઓ યસ વેરી ગુડ બરાબર છે હા જે વિદ્યાર્થીઓને કમ્પ્લીટ થતું હોય તો આ રીતે આપણે કરવાનું છે તમને આ રીતે જો હું બતાવું છું એ રીતની ડિઝાઇન બનવી જોઈએ બનેલી વેરી ગુડ વેરી ગુડ આ કેટલાક વિદ્યાર્થીઓ બનાવ્યું છે અને એને આપણે જોઈ શકીએ છીએ હવે પછીનું સ્ટેપ ખૂબ અગત્યનું છે એ ધ્યાનપૂર્વક સમજો હા હવે જો કદાચ વચ્ચેથી આ લિંક પૂરી થઈ જશે ટાઈમ તો તમારે એ જ લિંક થી ફરી પાછા જોડાવવાનું છે બરાબર છે દર વખતે પણ જો લિંક પૂરી થઈ જાય તો તમારે એ જ લિંક થી ફરી પાછા જોડાવવાનું પછી શું કરવાનું સર સર આવું થાય પછી શું કરવાનું તમારું માઇક મ્યુટ રાખો નો જોડાઈ તો હાલે સર હવે પછીનું તમારે એક ભાગ જો આ ધ્યાનથી સમજો આ એક ભાગ ખોલવાનો છે અને આ બીજા ભાગને આની અંદર લોક કરી દેવાનું છે સર મારે બની ગયું એક મિનિટ તમે ચાલુ રાખો હા હું બતાવું છું બે મિનિટ તમને એક સ્ટેપ પાછું કરીને બતાવું છું હલો હલો ભોજાની હલો હલો ભોજાની 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 મોબાઈલ સ્ટેન્ડ બનાવવાનો કેસ બિનજરૂરી મેસેજ ચેટ બોક્સમાં મૂકે છે આપ સૌને વિનંતી કે પ્રોગ્રામ રેકોર્ડ થઈ રહ્યો છે બરાબર બીજી સ્કૂલ ના વિદ્યાર્થી આવું અમે સારું સર હા વિડીયો હમણે શરૂ થઈ છે હમણે સેટઅપ કરે છે હા થઈ ગયું ઓકે નમસ્કાર તમારે શું કરવાનું છે એ જુઓ તમારી પાસે આ રીતે જે ફોલ્ડ કરેલું છે એમાંથી આ બોર્ડ ને આપણે ખોલી નાખીએ અને આ બોર્ડ જે છે એને તમારે અહીં અંદર લોક કરવાનું છે કઈ રીતે એ સમજો આ જે ભાગ છે એને આપણે અહીંયા આમ કરીશું બસ ફરીથી સમજો
ફરીથી બતાવું છું, તમારે શું કરવાનું છે પછી એની ઉપર ભાગને મૂકી દેવાનું છે. એટલે તમે તમને એક પિરામિડ મળશે, આ રીતે બની જશે. જુઓ ખબર છે મને. આની પછી શું કરવાનું? આપણે ફિટ કરી દેવાનું છે, આ રીતે બની જશે. જો આ બની ગયું, આ રીતે બનશે. સર મારે બની ગયું, સર મારે જ રીતે બની ગયું. જેમને બની ગયું હોય તે જરા વિડિયો ઓન કરીને બતાવજો, અને આમ સામે બરાબજો એટલે તમે સ્ક્રીન પર દેખાઈ શકો. ફરીથી એક સ્ટેપ સમજાવો. સૌથી પહેલા હું ફરીથી એક વાર કહી દઉં, પહેલા આપણે વચ્ચેથી ફોલ્ડ કર્યું, બરાબર છે? વચ્ચેથી ફોલ્ડ કર્યા બાદ જે વચ્ચે સીધી લાઈન આ રીતે ઉભી બેન, એમાં ફોલ્ડ કર્યું. આમ કર્યા પછી તમે આ રીતે ફોલ્ડ કર્યું, એક આમ પણ ફોલ્ડ કરો, બે સેમ એવું બીજી બાજુ, આ એક ફોલ્ડ કરો, આ બીજું ફોલ્ડ કરો, એટલે તમને ટૂંકમાં આ રીતની ક્રોસ થવી જોઈએ, આ રીતની ક્રોસ વાળું બનવું જોઈએ. હા બોલો સર. હા બોલો. મેં છે ને આવું બનાવેલું છે ને સર, મેં બનાવેલું છે ને એટલે મને આવ્યું, એટલે મેં બનાવી નાખ્યું. જો હા બેટા, બહુ સરસ બહુ સરસ. હવે જેમને બાકી છે એ તમે જોજો, તો પછી આ રીતનું તમને મળે છે. હવે તમારે કરવાનું શું છે એ જુઓ. તમે જુઓ છે આ ભાગ, આ જે દેખાય છે આ ભાગ, અને અમે અહીંયાથી સર સારું બહેનું છે, અને બીજું છે આ રીતે તમે બીજા છેડા પર પણ કરી દો, બીજા છેડા પર પણ બિલકુલ આ રીતે કરી દો. ફરીથી હું સમજાવી રહ્યો છું, આ ભાગને ખોલી નાખો, આ ભાગને બીજા ભાગને એની અંદર મૂકી દો, અને અને જે ખોલેલો ભાગ હતો એને એની ઉપર લોક કરી દો. તમને આ રીતે મળશે.
एक डिजाइन पर तैयार करी शको डेकोरेशन में ते मूकी शको खबर पड़ से जो आ बे भाग के तमने ऊपर તમે કરી શકશો સર પાછું બતાવો ને જુઓ આ તમારી સામે આ બે ભાગ તમને દેખાય છે બરાબર છે આ બે ભાગમાંથી આ એક ભાગને ખોલી નાખવાનો અને આ જે બીજો છેડો છે આ બીજો છેડો આપણો આ બીજા છેડાને અહીંયાથી તમે જુઓ અહીંયાથી એને આમ અંદર લઈ લેવાનું અને પછી જે ભાગ ખુલ્લો હતો એને એની ઉપર મૂકી દેવાનો એટલે લોક થઈ જશે આખું બંધ જ થઈ જશે જો આ હું કરું છું તે તમે હું તમને બરાબર આ રીતે આને અંદર આ રીતે લોક કરી દેવાનું છે અને પછી સરખું આમ બધી બાજુથી એ કરશો કાળજીપૂર્વક એટલે આવું એક પિરામિડ આ છેડા પર બની જશે બિલકુલ પણ કરવાનું છે એટલે તમને બે પિરામિડ એક સાથે બનેલા મળશે આનો ઉપયોગ તમે પેપર સ્ટેન્ડ મોબાઈલ સ્ટેન્ડ તરીકે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ આમાં એક બીજી ક્રિએટિવિટી શું છે ખબર આમાં અત્યારે તમને આ બંને પિરામિડ ઉપર ટોચવાળા દેખાય છે મેં એક આવું એક બીજું બતાવો ને એક વાત બીજું એક આવું પણ મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું છે કે જેમાં એક બાજુ પિરામિડ આખો છે અને બીજી બાજુ અહીંયા એક ખાડા જેવું બનાવ્યું છે તમે આમાં કંઈક નવું બનાવવું હોય તો મેં એક આ રીતે અલગ ટાઈપનું તમે જુઓ આ બંને બનાવવાની પદ્ધતિ સેમ જ છે પણ થોડું અલગ છે શું દેખાય છે તફાવત તમને આમાં કોઈ ડિફરન્સ દેખાય છે કોણ કહેશે આ બંને પોઈન્ટ એકદમ સરખા છે આ પિંક વાળામાં પણ એમાંથી જ થોડો ફેરફાર કરીને આ જે પિંક મેં બનાવ્યું છે મોબાઈલ સ્ટેન્ડ એમાં જ થોડો ફેરફાર કરીને થોડું નવું મોબાઈલ સ્ટેન્ડ બનાવી શકશો અને એ આ પ્રકારનું છે આ પ્રકારનું મોબાઈલ સ્ટેન્ડ છે આ પણ પેલામાંથી જ બનાવવાનું છે પરંતુ એને